विश्वं दर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलन वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिश्शान्तिश्शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै એટલે બીજા અધ્યાયની અંદર ચાર સેક્શન જે છે એમાંનો છેલ્લો સેક્શન આપણે હવે જોવાનો છે. પહેલાં 10 શ્લોકો જે હતા જેમાં અર્જુનની શરણાગતિ, અર્જુનનો વિષાદ વગેરે જે છે એ તો પહેલા અધ્યાયમાં હતો જ, પણ અર્જુનની શરણાગતિ એ વિષાદમાંથી રોગમાંથી મુક્ત થવા માટે ભગવાનનું જે શરણ લીધું એણે, શિષ્યસ્તેહમ શાધિમામ ત્વમ પ્રપન્નમ વગેરે વગેરે, એટલે એ 10 શ્લોકો અર્જુનની શરણાગતિ, કેવી રીતે અર્જુનના મનમાં પરિવર્તન આવ્યું કે આ રોગનો દવા હું જાતે નહીં કરી શકું વગેરે વગેરે. પછી ભગવાને દવા શરૂ કરી આપવાની, અને એ છે 11-38 શ્લોકની અંદર ભગવાને જ્ઞાનની વાત કરી. જ્ઞાન એનું ઔષધ છે, કારણ કે રોગ અજ્ઞાનમાંથી જન્મેલો છે, માટે અજ્ઞાન દૂર કરીએ, કારણ દૂર કરીએ તો રોગ જતો રહે. પછી 39મા શ્લોકથી તો 53મા શ્લોક સુધી એ કર્મયોગની ચર્ચા, જનરલ ગણવાનું. સમજો, 39મા શ્લોકમાં એક્ઝેક્ટ ક્યાં કર્મયોગ, 40મામાં એક્ઝેક્ટ ક્યાં, જનરલ. એટલે એ કર્મયોગની ભગવાને વાત કરી, કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અધિકારિત્વ તો જોઈશે, બધા માટે અધિકારિત્વ જોઈએ ને. આપણા ઇન્ડિયન આર્મીમાં આર્મી ઓફિસર બનવું, આર્મીમાં સોલ્જર બનવું હોય તોય અધિકારિત્વ, એ લોકો ભરતી મેળો રાખે છે, ભરતી મેળો. એ બધી જુદી જુદી સિટીમાં જાય બધા આર્મીના ઓફિસરો, અને પછી બધાને ઇન્વાઇટ કરે બધા યુવાનોને, ઓકે, બધાને લઈ થોડા લે છે. પેલું હાઇટનું એક રાખેલું હોય છે, એમાં થઈને આમ તમારે જવાનું, એટલે મતલબ કેટલી એટલી હાઇટ મિનિમમ, એમ મિનિમમ હાઇટનું પેલું એક રાખ્યું હોય, એમાં થઈને જવાનું, એટલે એટલી હાઇટ જોઈએ, એનાથી ઓછી હોય નહીં. પછી પાછા છાતીનું માપ કાઢે, ના કાઢે, તે કાઢે, મતલબ થોડું. પછી એવા 40-30 કિલો વજન, 23 વર્ષે, તો પછી વિચાર કરે બે આને કેવી રીતે બનાવાય, બધામાં અધિકારિત્વ જોઈએ. મ્યુઝિક હોય, આ હોય, બધા એક એક વસ્તુમાં, ઇવન ક્રિકેટ રમવામાં અધિકારિત્વ જોઈએ છે,
બધા કે થોડા નેશનલ લેવલનું ક્રિકેટ, તમે તમારા શેરીમાં તમે તમારા અધિકારીત્વ વગર રમો આમ તેમ, એ જુદી વસ્તુ છે. બાકી તમારે સિલેક્શન થઈને જ્યારે પેલું રમવાનું હોય, ખરેખર ક્રિકેટર તરીકે રમવાનું હોય, તો પછી તો કેટલી બધી થઈને પસાર થવું પડે. તમારો રેકોર્ડ જોઈએ, તમે કેટલા રન્સ કર્યા છે કે કેટલી વિકેટો લીધી છે, જે હોય તે, ઇવન ફિલ્ડિંગ તમારી કેવી છે, બધું જોતા હોય છે. ઇન્ફ્લુઅન્સ ચાલે છે લાગવા કે એ બધું હવે એ પણ અત્યારે ચર્ચા ન કરીએ, પરંતુ આમ જનરલ વાત કરું છું. ઇન શોર્ટ, આ રીતે અધિકારી તો બનવાની વાત પછી આવે છે, જ્ઞાન તો પ્રાપ્ત કરો પણ, અને એ એટલે કર્મયોગની ભગવાનની વાત કરી, અને છેલ્લે પછી હવે પાછું ફરી જે જ્ઞાન પ્રાપ્ત કરે એવો જ્ઞાનીનું ભગવાને એનું એનો મહિમા ગાયો, ગ્લોરી 54-72, અને એમાં એને સ્થિત પ્રજ્ઞ કહ્યું. પ્રજ્ઞ એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું, એ જ્ઞાની, પણ સ્થિત પ્રજ્ઞ એટલે જે આ જ્ઞાનમાં સ્થિર થઈ ગયો હવે, મતલબ એ જ્ઞાન હવે એણે આત્મસાત કરી લીધું એવું કહી શકીએ. જ્ઞાન જે છે એટલે બે વસ્તુ છે, મૂંઝવણ દૂર થવી એક વસ્તુ છે, મૂંઝવણ જવી એક વસ્તુ છે, પરંતુ છતાંય મૂંઝવણ દૂર થયા પછી પાછી જૂની ટેવને કારણે અમુક વસ્તુ કરતા હોઈએ છે, ટેવ પડી ગઈ હોય એટલે ટેવમાંથી મુક્તિ. આ દેહ આત્મા જ, એટલે હું દેહ જ છું, દેહ હું છું, જે કહો દેહ આત્મા છે, આત્મા દેહ છે, બસ એટલે હું દેહ છું, દેહ હું છું વગેરે, એ ટેવ પડી ગઈ છે. એટલે એ આમ બધી ખબર પડી ગઈ હું ચૈતન્ય છું વગેરે, પણ તોય એટલે પણ જેણે આ પ્રકારની ટેવમાંથી મુક્ત થઈ ગયો સ્થિત પ્રજ્ઞા, અને એનું સીધે સીધો જે લક્ષણ છે આ છે કે તમને જગતમાં વ્યવહાર કરતાં કરતાં વસ્તુ હવે તમને એક ઇમોશનલ સ્ટ્રેન્થ જેને કહીએ ને આપણે, લાગણીની દ્રષ્ટિએ તમે એક, તમારી પાસે એક બળ છે, બળ તમને પ્રાપ્ત થાય. એટલે જ્ઞાન કામમાં નથી આવતું, સ્વામી જેમ આપણે જે કહેતા હોઈએ છીએ, એ આ કારણે કે આપણામાં સ્થિત પ્રજ્ઞા હજુ સ્થિર થઈ નથી, એટલે જૂની ટેવને કારણે દેહાત્મબુદ્ધિ, દેહાત્મબુદ્ધિ આવે એટલે સંસાર આવવાનો જ છે, કોઈ નક્કી એમાં કોઈ, એ તો નિર્વિવાદ વસ્તુ છે. દેહાત્મબુદ્ધિ આવી, તમે તમારી જાતને દેહ કહો, પછી બધું દેહના ધર્મો તમારા ધર્મો થયા, જન્મ મરણ ને આ બધું જ, રોગ ને આ નથી, બધુંમાં બધી મર્યાદાઓ. એટલે જ્ઞાનમાં સ્થિરતા આવે તો પછી આ બધી વસ્તુ ભયમાંથી મુક્ત થઈ જઈએ, આ બધા રાગ દ્વેષ વગેરેમાંથી મુક્ત થઈ જઈએ. એ તો ભગવાને લક્ષણમાં કહ્યું, સ્વીત રાગ ભય ક્રોધ વગેરે વગેરે. અને આ સ્થિર પ્રજ્ઞા જે છે એ એમાં એના ભગવાને લક્ષણો બતાવ્યા, જેનામાં સ્થિર થઈ છે એનામાં લક્ષણો બતાવ્યા ભગવાને. અને બીજી વસ્તુ છે, પ્રાપ્ત કરવા માટેના સાધનની પણ ભગવાને વાત કરી. અને આના સ્થિત પ્રજ્ઞાના આ જે સાધન અને લક્ષણ જે છે એની અંદર ભગવાને પહેલાં આપણે સાધનની વાત કરીએ, સ્થિત પ્રજ્ઞાને સ્થિર કરવા માટેના સાધન, તો એની અંદર ત્રણ વસ્તુ છે. અને એક છે, એ પહેલો છે ઇન્દ્રિય નિગ્રહ. ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિયો પર થોડુંક પ્રભુત્વ આપણું હોવું. એટલે ખરેખર તો આ વસ્તુઓ તો ત્યાં પહેલાં દમ તરીકે ત્યાં સાધન ચતુષ્ટય સંપત્તિમાં કહ્યું છે, એટલે ખરેખર તો આ બધું જ્ઞાન નહીં, શ્રવણ પ્રાપ્ત કરતાં પહેલાંની વાત છે કે એ હોવું જોઈએ. પણ ઘણીવાર સામેના બારણામાંથી એન્ટર થવાને બદલે કેટલાક લોકો પાછલા બારણામાંથી આવે ને, એના જેવી વસ્તુ છે, એટલે પાછલા બારણેથી હવે પાછી ભગવાને ફરી દમહાની વાત કરી. એટલે ઘણીવાર શું થાય છે કે આપણામાં ઇન્દ્રિય નિગ્રહ ન હોય તો શ્રવણ તો કરીએ, અને બુદ્ધિ શક્તિ હોય અને વેદાંત તો ખાસું એ રીતે યુક્તિયુક્ત છે, એકદમ ન્યાયસંગત જણાય છે, માટે બધું આમ બુદ્ધિમાં જ્ઞાન પણ આવી જાય, સમજી જઈએ બધું. કદાચ ન એટલે સમજવામાં તકલીફ પડે એવું ન બને, એટલે પ્રાપ્ત કરી લઈએ જ્ઞાન, પરંતુ જ્ઞાન જે છે મને કામમાં નથી આવતું, ઇમોશનલ સ્ટ્રેન્થ ન મળે. એટલે ભગવાને કહ્યું કે વાસ્તવમાં ખરેખર તો આ જો તમારે પ્રજ્ઞાને સ્થિર કરવી હોય, તમારા બુદ્ધિમાં રહેલા જ્ઞાનને આત્મસાત કરવું હોય, તો એમનામાં ઉતર્યું નથી કહીએ છે ને, એટલે ઉતારવું,
વ્યક્તિત્વમાં આવે. જગત સાથે વ્યવહાર કરનાર જે હોય છે ને એ વસ્તુ ખરેખર તો આપણું આ ઇમોશનલ બ્રેઇન જ કામ કરતું હોય છે. પ્લાન તો બધા કેટલાય કરતા હોઈએ, ના કરીએ ને તે કરીએ, કશું પેલું માને નહીં. આપણું લાગણીશીલ વ્યક્તિત્વ જે છે ને એ ના માને, કારણ કે વાસ્તવમાં એવું છે કે ખરેખર જે તમે પ્લાન કરો, જે તમે પ્રાપ્ત કરો બુદ્ધિ, એ તમને પાછો આનંદ આપતો હોવો જોઈએ. આ તકલીફ છે. એટલે આનંદ પ્રાપ્ત કરવા માટે પેલી ઇમોશનના સ્તરે જેવું જાય. ચાલો હવે એ વસ્તુ અત્યારે રહેવા દઉં છું. પણ એટલે આ પહેલાં પહેલું તો દમઃ, ઇન્દ્રિય નિગ્રહ. અને ભગવાન કહ્યું કે જો આ નહીં હોય સાધન તો વાસ્તવમાં તો આ જ્ઞાન સ્થિર નહીં થાય. માટે અને દમઃની વાત ભગવાને ત્યાં એ સ્થિતપ્રજ્ઞ વિભાગમાં કરી. અને દમઃના હું અર્થાત ઇન્દ્રિયોના દ્વાર બધી વસ્તુ માટે ખુલ્લા જ રહે. બધા વિષયો પ્રવેશે મનની અંદર, અને કેટલાક વિષયો પ્રવેશીને થોડી તકલીફ ઊભી કરે, મનને વિહ્વળ બનાવે. એટલે મનને જ સ્થિર ન થવા દે, પછી આ પ્રજ્ઞા જે છે એ પછી આપણામાં સ્થિર ન થઈ શકે. એટલે પહેલાં પહેલું કહ્યું ઇન્દ્રિય નિગ્રહ. અને નિગ્રહનો અર્થ કોઈ દિવસ દબાણપૂર્વક એના પર દબાણ લાવવું, એને એકદમ એના પર કંટ્રોલ, એ પ્રકારનું નહીં. હવે તો બધાએ સમજી ગયા છે. હવે તો આ મોડર્નમાં એજમાં પણ બધા કહેતા થયા છે કે આ બધી લાગણીઓ જે આપણી હોય છે એના પર દબાણ નહીં, એને ચેનલાઇઝ કરવી, ક્રોધ વગેરે એને બધાને. પૂજ્ય સ્વામીજી તો પહેલેથી કહેતા છે, પણ અત્યારે હવે આ બધા સ્વીકારે છે. એટલે એને એક એક યોગ્ય દિશા આપવી જેથી કરીને એ વસ્તુ ધીરે રહીને રિઝોલ્વ થઈ જાય. એટલે ઇન્દ્રિય પર દબાણ નહીં કરવાનો અર્થ એવો નહીં કે ઇન્દ્રિયોને છૂટી મૂકવી, એ બીજો ખતરો. ઇન્દ્રિયોને અને માટે વચ્ચેનો રસ્તો કે ઇન્દ્રિયો જે છે એના પર જે એને એક યોગ્ય દિશા પ્રદાન કરવી. અને એના સંદર્ભમાં કહેતા હતા સમજી, ખબર હોય તો તમને, દાખલા તરીકે આ ક્રોધની વાત છે, બરાબર છે. અત્યારે તો આ ઇન્દ્રિયોનું છે, પરંતુ પછી મનના નિગ્રહમાં કહી શકાય. અને ઇન્દ્રિયોના સ્તરે પણ આ ક્રોધ વ્યક્ત થતો જ હોય છે. એટલે મનમાં ક્રોધ જન્મ્યો તો આપણી ઇન્દ્રિયો દ્વારા વ્યક્ત થાય. ઘણીવાર આપણી આંખો પોળી થઈ જાય, આપણી કર્મેન્દ્રિયો પ્રવૃત્ત થઈ જાય. ક્રોધના લક્ષણો, ક્રોધિત વ્યક્તિના લક્ષણો તમને ખબર જ છે. એ સામાન્ય સામાન્ય આપણે જે અત્યારે કેવા સામાન્ય રીતે ઘરમાં ચાલીએ, એને બદલે ક્રોધની અંદર આપણી સ્પીડ ડબલ થઈ જાય. પછી વસ્તુઓને ઉચકવાની, મૂકવાની જે આપણી એમ સામાન્ય રીતે મૂકતા હોય, એને બદલે પછાડીએ ક્યાં તો આમ એને ઉચકીએ તો એવી રીતે કરીએ, આ બધું એટલે આના પરથી ખબર પડી જાય. આંખો જે છે એના કરતાં ચાર ઘણી મોટી થઈ જાય, ચહેરો તંગ બની જાય, આપણી સ્પીડ વધી જાય, વગેરે 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 ઘણું બધું છે એ ક્રોધના લક્ષણો. એટલે કહેવાનો આશય છે, ક્રોધને આ બધા આપણા ઇન્દ્રિયોના સ્તરે અભિવ્યક્ત થતો હોય છે, પણ એટલે ચેનલાઇઝ કરો, એને કશાકમાં થઈને આમ પસાર કરો અને જેથી કરીને એમ બહાર નીકળી જાય, પરંતુ કશાક કોઈને નુકસાન ન થાય. તો શું કરવાનું, ઇન્દ્રિયોના સ્તરે વ્યક્ત થાય તો પછી નુકસાન જ થાય ને. દાખલા કે વાણીના સ્તરે કર્મેન્દ્રિય અભિવ્યક્ત થયો ને આપણે ગમે તેમ બોલ્યા તો આપણે સંબંધ બગડે ને સ્થિતિ ખરાબ જ થાય. એટલે ક્રોધને વાચા આપો એમ. તો શું કરવાનું છે, જેના પર ક્રોધ ચડ્યો છે એને તમારે જે ભાષામાં લખવું હોય એ લખો, એના પણ એને કહેવાને બદલે લખો કાગળમાં, જાણે કે તમારી સામે જ છે અને તમે એને કહી રહ્યા હોય એ લખો તમારા પોતાના શબ્દોમાં. કારણ કે લખવા જઈએ ને એટલે આમ સારી ભાષા એ નહીં, નહીં તમે જે ભાષા એના માટે વાપરવાનો હોય એમાં લખો અને પછી ફાડી નાખો. બધા આ સ્વામીજી તો વર્ષો પહેલાં કહ્યું હતું, અત્યારે હમણાં જ કોઈક મોડર્ન મેં પેલા કશાકનો વિડીયો જોયો, એમાં જ કહ્યું કે ભાઈ ક્રોધને વાચા આપો અને આ રીતે કરો, નેગેટિવ જે પણ છે એના માટે લખો અને તરત કાગળ ફાડીને ફેંકી દો. સાચવવાનો નહીં, એ કે સાચવવા જેવો ડોક્યુમેન્ટ એ નથી, એટલે વાત બધા સાચવ્યા છે. આપણે તો આપણે આપણે છે ને જેટલા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ બધા માટે એક જ શબ્દ વાપરીએ છીએ, પેપર. આપણા ગુજરાતીમાં પેપર
આપણું બર્થ સર્ટિફિકેટ હોય તો એ પેપર, આપણી ફિક્સ ડિપોઝિટનું કંઈક કાગળ હોય એ પેપર, બધા પેપર બરાબર સાચવ્યા છે ને એમ કે, એટલે પેપર કહેવાના છે બધા, આપણે આ પેપર ના સાચવાય, આ પેપરને નહીં સાચવાય, પેપર ફાડીને ફેંકી દો. પછી બીજે દિવસે ફરી, કારણ કે આપણું વ્યક્તિત્વ ક્રોધિત છે એટલે બીજે દાડે એક નહીં તો બીજું હાથમાં આવશે બીજા પર. એટલે ઘણીવાર વસ્તુ પર, મોટે ભાગે વ્યક્તિ પર, વસ્તુ પર આપણને ગુસ્સો ચડે, વસ્તુ તો બિચારી પછાડીએ છો, મારા માણસને થોડો પછાડાય એટલે પછી એટલે માણસને ઉચકીને મેં પછાડ્યો, હવે એ આપણાથી નથી થઈ શક્યું તો કંઈ નહીં ભાઈ. એટલે વાચા આપો, ક્રોધને દબાવશો નહીં. ઇન્દ્રિયોના સ્તરે જે કંઈ તમારા મનની લાગણીઓ જ છે બધી, એને વાચા આપો ઇન્દ્રિયો દ્વારા, પરંતુ યોગ્ય માર્ગ, મતલબ જેથી કરી એને બહાર નીકળી. ચાલો, એટલે દમહની વાત કરી ભગવાને, બધી વસ્તુઓને ઇન્દ્રિયો દ્વારા પ્રવેશવા ન દેશો, એટલે મન તમારું બહુ વિફળ કરી નાખશે વગેરે વગેરે. પછી ભગવાને બીજી વાત કરી મનોનિગ્રહની પણ. મનોનિગ્રહ એટલે આપણા આપણું આપણા વિચારો છે એની એની એક દિશા આપવી. અનેક પ્રકારના વિચારો આપણા મનમાં ચાલતા હોય છે. દાખલા તરીકે તમે કોઈક વસ્તુનું પ્લાનિંગ કરો, કોઈ વસ્તુ તમે પ્લાનિંગ કરી રહ્યા હોય ત્યારે આપણે શું વિચારીએ કે આ જો હું આવું, કશું તમારે મેળવવું છે સમજો, તો એ મેળવવું યોગ્ય છે કે નહીં, એ મેળવીશ તો શું લાભ થશે, શું નુકસાન થશે, અને એ મેળવવા માટેના સાધનોને હું અપનાવીશ તો એ ખરેખર કેટલા ગુણકારી છે કેટલા નથી. આ રીતે વિચારતા હો તમે ત્યારે તમે જોજો, ઘણીવાર મન એકદમ જ આમ જુદી જુદી એવી વસ્તુનું ચિંતન કરવા માટે, જેને અત્યારે આ જે ધ્યેય પ્રાપ્તિ માટે હું જે વિચાર કરી રહ્યો છું એની અંદર કશું એ કામની વસ્તુ જ ન હોય એવું બધું ચિંતન શરૂ કરી દે. આ જ અને જ કહેવાય ઇમોશનલ બ્રેઇન. એટલે આ આ વસ્તુ જે છે ને એ મન છે. પેલી બુદ્ધિ, આપણે જે બુદ્ધિ એટલે એ વસ્તુનું નિષ્પક્ષપણે ચિંતન કરે, જેવી રીતે તમે તમારા મિત્ર માટે, મિત્ર તમને કહે કે મારે ફલાણી વસ્તુ, ફલમ મકાન લેવું છે, ચાલો આ મકાન ધ્યેય માનીએ આપણે, મકાન લેવું છે આ એરિયામાં, તમારા એરિયામાં, અને કે તો તમે વિચાર કરો કે લેવું યોગ્ય છે કે નહીં, અત્યારે જ્યાંથી જ્યાં છીએ ત્યાંથી કાઢીને આ તમારા એરિયામાં આવી યોગ્ય છે કે નહીં આપણને કે, કારણ કે એને તો બધું, એને તો આ એરિયા ગમતો હોય એટલે એને તો એક જ વસ્તુ યાદ આવે કે અહીં લઈ જ લઈએ, પણ લેતા પહેલાં ખરેખર એ લેવું કેટલું યોગ્ય છે અયોગ્ય છે બધું વિચાર કરવો પડે ને, એ તમને કે. અને તમે એ વસ્તુનું ચિંતન કેવી રીતે કરશો? નિષ્પક્ષપણે, એ લેશે તો આમ છે નહીં, અને જો લેશે તો પેલું નુકસાન, તો આટલું નુકસાન થશે, આમ ગાલ લાભ થશે, ત્યાં પેલા પેલું મકાન વેચશે તો કેટલા પૈસા મળશે, આમ. એટલે આ અને કહેવાય બુદ્ધિ, પૂરેપૂરું એ દિશામાં અને એના પ્રોસ કોન્સ કહીને આપણે ગુણ અવગુણ બધું ચિંતન કરે. અને આ અને એ જ વ્યક્તિ પોતાના મકાન માટે ચિંતન કરવા જાય ત્યારે ઘણી એક સારી સારી વસ્તુ એને દેખાયા કરે અને પેલી બાજુની સાઈડ ન દેખાય, તો એ માનું કે ઇન્ટલેક્ટ જે છે, આપણી બુદ્ધિ જે છે, એના ઉપર મન હાવી થઈ ગયું, એ લાગણીઓ હાવી થઈ ગઈ. કારણ કે લાગણીઓ ધરા એ મન જે છે એને એક જ વસ્તુ છે, સારું લાગવું, ફીલ ગુડ, સારું લાગવું બસ. એટલે આપણને તો બધું સારું સારું જ લાગે, તો યોગ્ય નથી ને વસ્તુ. અને એ વસ્તુ એ રીતે વિચાર કરતા હોય ત્યારે બીજા બધા વિચારધારાઓ પાછી ચાલે, ક્યાંથી ક્યાં પહોંચે, એકદમ ભૂતકાળમાં જતો રહે, 20 વર્ષ પહેલાં આવી રીતે મકાન લેવું હતું, આમ હતું તેમ હતું, હા પણ ભાઈ અત્યારે શું છે હવે, અત્યારે એને કોઈ. એટલે અને આ વસ્તુ પર નિયંત્રણ હોવું જોઈએ. આ બધી પ્રકારની વિચારધારાઓમાંથી મન મુક્ત હોવું જોઈએ, એને જ ક્ષમાહ કહેવાય. જે વસ્તુ અત્યારે આપણે લઈને બેઠા હોય એને અનુરૂપ વિચારધારા ચાલે, યોગ્ય અયોગ્ય વિચારતા હોય એ વસ્તુ, બંને વસ્તુ પર વિચાર કરી શકે યોગ્ય અયોગ્ય વગેરે. અહીંયા તો જાણે આપણે પ્રજ્ઞાને સ્થિર કરવાની છે તો એ જ વિષયની વિચારધારા હોય છે, પણ એને બદલે બીજું બધું ચાલે તો એ પછી તો પછી મન તો પછી આ જ્ઞાન ક્યારે સ્થિર થશે? એટલે ક્ષમાની આવશ્યકતા છે, અનેક પ્રકારની વિચારધારામાંથી મુક્ત થવું. અને આપણે જે અત્યારે આપણે નક્કી કરેલું છે કે આત્મા શું છે વિશે ચિંતન કરીએ, જેથી કરીને હું એ આત્મા એટલે હું અને હું નિત્ય શુદ્ધ છું, આ છું તે છું વગેરે, તો એ વિષયની વિચારધારા ચાલતી હોય ત્યારે બીજી બધી વિચારધારામાંથી મુક્ત રહેવું જ જોઈએ.
તો રહી શકે તો માનવું કે ક્ષમા છે ફોકસ્ડ. એમાં કહ્યું જપ, મેં કહ્યું હતું તમને જપ વગેરે બહુ ઉપયોગી થતું હોય છે. એનીવે એટલે અને એવું એવું મનમાં ચાલતું હોય કે ઘણીવાર આપણને થાય કે ખરેખર એ મન જો આવું મન જો બહાર કોઈ જાણી જાય સો વિચાર કરતા થઈ જાય કે આ આ કે આ સ્વામી કેવા છે, કેવું વિચારે છે. એને પ્રકારનું સારું જ મળે, કોઈને આપણા મનમાં જે ચાલતું હોય કોઈને ખબર પડતી નથી, એટલું સારું છે. આપણને જ ખબર હોય શું ચાલે છે. ચાલો, એટલે આ બે ડિસિપ્લિનની ભગવાને વાત કરી, શમહ અને દમહની વાત કરી. અને પછી ત્રીજું સાધન છે, મતલબ કે આ જે સાધનો જેના દ્વારા વ્યક્તિ જ્ઞાનમાં સ્થિર થઈ જાય, જ્ઞાની સાચા અર્થમાં સ્થિતપ્રજ્ઞ બને, અને એનો એ જ્ઞાન પ્રાણનું જે ફળ હોય વગેરે એ પ્રાપ્ત કરે, મુક્ત બની જાય બધામાંથી, મુક્ત પુરુષ તરીકે વિચરણ કરે વગેરે. તો એના માટેના સાધનોની ચર્ચા ચાલે છે, અને એમાં શમહ દમહ અને શમહની તો વાત થઈ ગઈ. અને પછી પછી ભગવાને કહ્યું કે નિધિધ્યાસન કરો. બે આટલામાંથી મુક્ત થયા એટલે થોડું નિધિધ્યાસન દ્વારા તમે દેહાત્મ બુદ્ધિ જે વારે વારે ઉત્પન્ન થાય છે એમાંથી મુક્ત થાય. અને નિધિધ્યાસનમાં શું કરવાનું, નિધિધ્યાસનમાં ઘણી બધી ચર્ચા મેં તમારી સાથે કરેલી છે, એટલે નિધિધ્યાસન અનેક રીતે થાય છે એ પણ મેં તમને પહેલાં કહ્યું છે. નિધિધ્યાસન કરવું આ વસ્તુ જ્ઞાનને સ્થિર કરવું, અર્થાત મારામાંથી દેહાત્મ બુદ્ધિ નિવૃત્ત થઈ જાય. એના માટે દેહાત્મ બુદ્ધિ નિવૃત્ત થવી એટલે કદી હું દેહ છું એવું મનમાં નહીં આવું, એવું નહીં હું દેહ છું મનમાં આવે ત્યારે પણ વાસ્તવમાં એ તો ખાલી એક આ વ્યવહાર માટે ની વ્યવસ્થા છે ઈશ્વર દ્વારા. નેચરલી દેહ સાથે તાદાત્મ્ય એ પ્રકારનું તો વ્યવસ્થા છે. ખરેખર હું દેહ નથી, જેવી રીતે હવે એક્ટર જે હોય છે એને એને એ ડ્રામા માટેની વ્યવસ્થા છે કે હું ભિખારી છું, એ જાણે છે કે હું ભિખારી નથી, છતાં પછી એ હું ભિખારી છું એ પ્રકારે તાદાત્મ્ય કરીને બધું એને પાત્રને અનુરૂપ જે પણ બોલવાનું હોય કરવાનું હોય બધું કરે ને એવું. એટલે હું દેહ છું સ્વામીજી એટલે પછી એ તો એવું એ તદ્દન જતું રહે એ તો પછી વાસ્તવમાં પછી વ્યવહાર જ કેવી રીતે થાય? વ્યવહાર તો બધો દેહને અનુરૂપ જ છે. હું ક્લાસ લઉં છું એમ કે તો કંઈક બ્રહ્મ ક્લાસ લે છે, કે હું ખાઉં છું પીવું છું કે હું ચાલવા જાઉં છું, હવે તો કંઈ દેહ બ્રહ્મ થોડું ચાલવા જાય છે. તો સમયજી એ તો બોલે છે હજુ, તો હજુ દેહાત્મ બુદ્ધિ છે એ તો પેલા એક્ટરને જેમ પેલા જે તે વેશમાં હોય છે એ પ્રકારની બુદ્ધિ છે, એવી આત્મબુદ્ધિ. એક્ટરને વેશની અંદર આત્મબુદ્ધિ હોય છે ને, હું ભિખારી છું એમ કહે છે એ પ્રકાર. પરંતુ વાસ્તવમાં પહેલાં જે હતું એ આ હતું, હું દેહ છું ને દેહ હું છું, બસ હું એટલે કોણ આ છે એ નીકળી ગયું, એ નીકળી ગયું. હું ચૈતન્ય છું એ વસ્તુમાં એ સ્થિર થઈ ગયું. હું એક્ટર છું એમાં એ સ્થિર છે વ્યક્તિ. એ એક્ટરને આટલી તો ખબર છે ને હું એક્ટર છું, જે પણ હોય અમિતાભ બચ્ચન છું, તો ભાઈ એ જ્ઞાનમાં એ સ્થિર છે, સ્થિતપ્રજ્ઞ છે. પછી તોય પાછો હું ભિખારી છું એ બોલે કે હું સંન્યાસી છું કે હું રાજા, જે પણ વેશ હોય જેનો જેવું પાત્ર ભજવતો હોય એને અનુરૂપે બોલશે જ ને એને અનુરૂપે વ્યવહાર કરશે, એ ત્યાં ફિલ્મની અંદર કરશે, અહીંયા આપણે આ જગતની અંદર વ્યવહાર કરીએ. એટલે એ આ પ્રકારનું સામાન્ય તાદાત્મ્ય તો જ પછી તો જીવન ચાલે, નહીં તો કેવી રીતે ચાલે? ચૈતન્યનું આ દેહ સાથે તાદાત્મ્ય ન હોય તો ક્યાં પ્રશ્ન જ છે? તો દેહ અચેતન થઈ ગયો, એ તો મૃત્યુ થઈ ગયું. તો એટલે જીવનમુક્તિ જીવનમુક્ત પુરુષ છે આ પ્રકારે વ્યવહાર કરે. પરંતુ આવું આ જ્ઞાન જે છે તમારે સ્થિર કરવા માટે, ખરેખર દેહાત્મ બુદ્ધિમાંથી મુક્ત થવા માટે, તમે પછી તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ એતદેક પરત્વમ ચ જ્ઞા બ્રહ્માભ્યાસમ વિદુર્બુધાહ, તમે શ્રવણ કરો, તમારી લખેલી નોટ્સ વાંચો અથવા શ્રવણ કરતાં થોડી નોટ્સ બનાવો. શ્રવણ કરી લીધેલું હોય અને એના પરથી તમને જે ખ્યાલ આવતો હોય એની એના વિશે કંઈક લખો, જે પણ બીજા સાથે ચર્ચા એની કરો. બીજી બધી ચર્ચા નહીં, બીજી બધી ચર્ચાઓનો કોઈ અર્થ જ નથી. ખરેખર તો સાધકના જીવનમાં બીજી બહુ ચર્ચાઓ ન હોવી જોઈએ, કારણ કે જે વિષયની તમે ચર્ચા કરશો ને આત્મા સિવાય બધું મિથ્યા છે. એટલે મિથ્યા વિષયની ચર્ચા કરવાથી જાજો ફાયદો નહીં. રજ્જુ પર વિશે રજ્જુને બદલે તમે સર્પના દર્શન કરતા હોય અને સર્પ વિશે એક એક પછી કોન્ફરન્સ ભરાય અને તમે આટલી બધી ચર્ચા કરો ત્યારે પેલો એક ખૂણામાં ઊભો રહીને હશે ને વ્યક્તિ,
કે આ શેના એમ ચર્ચા કરે, સર્પની એક આવ્યો ક્યાંથી, સર્પની જાતિ શું છે, કેટલી કેટલી એની ઉંમર હશે, અને ઝેરી છે કે બિનઝેરી, એના માટે ચલો પરીક્ષણ કરીએ આમ તેમ. એટલે પણ પહેલાં ચકાસો તો ખરા, ખરેખર શું છે, ખરેખર સાપ છે કે તમે અનુભવો છો એટલો જ, એટલી જ એની સત્તા છે. હું અનુભવું છું માટે સત્ય હોવું જોઈએ, એવો તો કોઈ નિયમ છે જ નહીં, એવો તો કોઈ નિયમ જ નથી. કેવી રીતે તમને ખબર પડી સ્વામીજી, આંખો ઉગાડો સવારે એટલે તરત ખબર પડશે. જે જુઓ છો, જે અનુભવો છો, એવું છે જ નહીં, ઉલટું જ છે ઉપરથી, બસ એવું જ છે. ત્યારે ઝેરી સર્પના દર્શન કરીએ, પણ ખરેખર સત્ય વસ્તુ તો પેલો બિનઝેરી રજ્જુ છે. સત્ય સર્પના દર્શન કરો, એક જીવંત વસ્તુના દર્શન કરો, પણ ખરેખર સત્ય તો એક જડ વસ્તુ છે ત્યાં, એમ તદ્દન વિરુદ્ધ વસ્તુ છે. એટલે સૂર્ય આપણે કેટલી બધી કહ્યું છે, તારાઓ નાના નાના જોયા, તેથી તારાઓ નાના છે. અરે એ તો એવા મોટા છે કે પૃથ્વી જીવાને તો ક્યાંય ભક્ષણ કરી નાખે, આખી આખી પૃથ્વીઓ ખાઈ જાય. એટલે બધું કેટલું છે, આવું તો સૂર્યના ઉદયથી માંડીને આ બધું કેટલું. હવે આ બધું હસીએ આપણે કે વાત સાચી સમજી, કારણ કે પેલું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું ને સાયન્સમાંથી. એવી રીતે અહીંયા આપણે એ જ કહીએ છીએ, તમે અનુભવો છો કે તેથી સત્ય હોવું કંઈ જરૂરી નથી. હું દેહ છું એવું તમે કહો, સમજી મારો અનુભવ છે હું દેહ છું, તેથી સત્ય હોવું જરૂર નથી. સત્ય તદ્દન ઉલટું, દેહથી વિલક્ષણ છો. જ્ઞાન પ્રાપ્ત કરો તો ખબર પડે. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય છે કે આ જ્ઞાનને સ્થિર કરવા માટેના આ બધું શ્રવણ કરો, ફરી ફરી તમારું લખેલી વસ્તુને વાંચો, ધ્યાન કરવા બેસવું, એટલે પછી એ સમાધિ અભ્યાસ કહેવામાં આવે છે. અને મેં પછી અનેક રીતે કરી શકાય, નિત્ય શુદ્ધ છું હું, નિત્ય શુદ્ધ છું એને તો, નિત્ય શુદ્ધ એટલે શું, શુદ્ધ એટલે શું, નથી આ બધા કામ ક્રોધ લોભ મોહ વગેરેમાંથી મુક્તિ, એ અશુદ્ધિઓ છે. અરે એ તો મનના ધર્મો છે, કામ ક્રોધ વગેરે ઉત્પન્ન થાય છે, મને એનો અનુભવ થાય છે, માટે એ વસ્તુઓ જેમાં રહેલી છે. મન પણ મારા અનુભવનો વિષય છે, હું તો ક્રોધથી મુક્ત છું. જો ખરેખર હું ક્રોધી હોઉં તો પછી કદી એ ત્રણેય અવસ્થાઓ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને રોજે રોજ ખાલી ક્રોધી જ રહું, પણ એવું તો થતું નથી. વસ્તુ આવે જાય છે, તમને ખબરે પડે છે. વસ્તુ આવે છે ત્યાં એ પહેલાં તમે હો છો, વસ્તુ જતી રહે પછી હો છો, તો તમે ક્યાંથી થઈ ગયા, બરાબર છે. ઉષ્ણતા જળમાં આવે અને જતી રહે, તો ભાઈ ઉષ્ણતા કંઈ જળનો થોડો ધર્મ છે, એ તો કોઈ આગંતુક ધર્મ કહેવાય, કશાકના કારણે આવ્યું છે. એટલે આ મન છે એ મનમાં આવે છે ને જાય છે, મન જે છે પણ મનને આત્મા કહી દીધું, એટલે મનમાં રહેલા બધા ધર્મોને આત્મા કહી દીધા, અને પછી પોતાની જાતને અશુદ્ધ કહેવો, ક્રોધી છું, રાગી છું, દ્વેષી છું, બધું કહીએ જ છે ને આપણે. કેટલી બધું આપણને લાગે છે આ બધી અશુદ્ધિઓ મનમાં બહુ, સમજ મારા મનમાં બહુ છે. મનમાં છે એમ બોલો તો બહુ સારું, પણ મનમાં છે એમ કહો છો ત્યારે તમારા મનમાં તમને તો એવું જ છે કે હું મારામાં છે, એટલે તો ફરિયાદ કરો છો. મનમાં છે મારામાં નથી તો ફરિયાદનો પ્રશ્ન નથી રહેતો. એટલે એ પ્રકારે વાસ્તવની અંદર કહેવાનો આશય, નિધિધ્યાસન અનેક રીતે કરી શકાય. મન એની અંદર ડૂબેલું રહે, મન જો ડૂબેલું રહે તો પછી વાસ્તવની અંદર એ વ્યક્તિત્વમાં પ્રસરી જાય. પછી વસ્તુમાં પૂરેપૂરું પ્રસરી જવા માટે એને ડૂબાડવું પડે, એ તો આપણું જ ખબર જ છે આપણને. અને અમે હંમેશા રસગુલ્લાનું ઉદાહરણ લેતા હોઈએ છીએ કે એને પૂરેપૂરું અંદર બહાર ગળ્યું બનાવી દેવું હોય તો એ રસગુલ્લું બનાવ્યા પછી એને ડૂબાડી દેવું પડે ચાસણીમાં. એવી રીતે અહીંયા આ ટીચિંગ એ ચાસણી છે, આ ઉપદેશ બધો પ્રાપ્ત કર્યો એ ચાસણી છે, એની અંદર મનરૂપી રસગુલ્લું ડૂબાડવું પડે, તો પછી વાસ્તવની અંદર જે બુદ્ધિમાં જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું એ મનમાં, એટલે કે આપણા વ્યક્તિત્વમાં પ્રસરી ગયું, લાગણીશીલ વ્યક્તિત્વ છે એમાં પ્રસરી ગયું. તો પછી એ જ્ઞાન પ્રસરી ગયું લાગણીની અંદર, લાગણીશીલ વ્યક્તિમાં, તો હવે તમે લાગણીની દ્રષ્ટિએ ગળ્યા થઈ ગયા. એટલે વાસ્તવમાં એટલે પહેલી લાગણીઓ બધી જે છે, હે વીત રાગ ભય ક્રોધ, રાગ ભય ક્રોધ, આ બધું વીત ગળ, બીજા અધ્યાયમાં કહ્યું ભગવાને જ્ઞાનીના લક્ષણ. એનીવે એટલે આ રીતે સ્થિતપ્રજ્ઞ લક્ષણ જે છે, આ સ્થિતપ્રજ્ઞ સાધનમાં ત્રણ વસ્તુ કહી, તમારા પ્રજ્ઞાને સ્થિર કરવી હોય તો શમ દમ અને આ નિધિધ્યાસન. અને પછી બીજો ટોપિક આગળ ભગવાને કહ્યું એ છે સ્થિતપ્રજ્ઞ લક્ષણ, જાણવું કેવી રીતે કે સ્થિતપ્રજ્ઞ મેં હું બન્યો કે નહીં. અહીંયા ભગવાન બીજાને માપવા માટે નથી કહેતા, આપણે આપણી જાતને માપવું જોઈએ. હંમેશા કમ્પેરિઝન કરો ને,
જો જીવનમાં તમારે ખરેખર સુખી થવું હોય ને, ક્યારે કોઈ બીજા સાથે કમ્પેર ન કરશો. મારે બનવું છે, કોના જેવા બનવું છે, મારા જેવા બનવું છે. તમે જેના જોડે કમ્પેર કરશો ને કે હું મારે એના જેવો બનવું છે, પણ એ કમ્પેર કરી રહ્યો છે ક્યાં તો તમારી સાથે ક્યાં બીજા સાથે, એટલે કોઈ આઈડિયલ નથી. આ જગતની અંદર કોઈ ટોપર બહુ ઊંચે ઉઠી ગયેલો સમજે, એની સાથે તો કમ્પેર કરું તો મારો વિકાસ થાય, પણ એ ટોપરે જે છે પાછો બીજા સાથે કમ્પેર કરે છે. કોઈ છે જ નહીં, કમ્પેરિઝન કર્યા વગર રહી શકે જ નહીં મનુષ્ય. એ કમ્પેરિઝન નામની વૃત્તિ જે છે ને, એ કાઢવી પડે ધીમે રહીને. મારે કોના જેવા બનવું છે, મારે મારા જેવા બનવું છે, મારે સ્વામી જેવા નથી બનવું, કોઈના જેવા નથી બનવું, મારે મારા જેવા બનવું છે. બસ આ હોય તો તમે તમે અડધી માનસિક તકલીફોમાંથી મુક્ત થઈ ગયા, અડધા કરતાં વધારે. બીજી વસ્તુ છે એક્સપેક્ટેશન વગેરે વધારે પડતું, બીજાઓ પ્રત્યે આગ્રહ, આવું જ હોવું જોઈએ. અરે કશું કશું જરૂર નથી, જગત પૂર્ણ છે, બસ ઈશ્વર પૂર્ણ છે, હા તો જગત પૂર્ણ છે. કેમ? જગત ઈશ્વર છે, હા જગત ઈશ્વર છે, માટે એની જે અભિવ્યક્તિ હોય એ પૂર્ણ. જો અપૂર્ણ કહીએ ને તો એ ઈશ્વર વિષયક મને અજ્ઞાન છે, છતું થઈ ગયું. માટે કોઈ કશું બદલવાની જરૂર નથી, કોઈ આગ્રહ નહીં કોઈ જગ્યાએ. ના પણ પેલો સ્વામી તો આવા જ છે, એમને મારે સુધારવા, કોઈને સુધારવાની જરૂર નથી, કોઈને સુધારવાની જરૂર નથી. બસ આ બે વસ્તુ નીકળી ગઈ તો માનો તમે વેદાંતના અધિકારી થઈ ગયા. એક છે અપેક્ષાઓ, કેને આ લોકો અંગ્રેજીમાં કે લેટ લેટ ગો, લેટ ગો, ગીવ અપ નહીં. સ્વામીજી છોડી દીધું હવે, એમાં તો અધિકારીમાંથી ઉતરી ગયા. મનમાં કેટલું પેલી દુઃખની લાગણી છે, હતાશા છે. હતાશાને કારણે મનમાંથી છોડવાની વાત નથી કરતો, પ્રેમથી વસ્તુને છોડીએ, છોડવી પડે કારણ કે આપણા નસીબમાં ન હોય ઘણીવાર વસ્તુ, તો છોડતા પહેલાં એને એક સારો મોડ આપી દેવો અને છોડી દે. સંબંધોમાં એવું હોય, સંબંધોમાં આપણા આગ્રહો બહુ હોય છે, એટલે ચાલો એ બહુ પછી ચડે. ઇન શોર્ટ આ બે વસ્તુમાંથી મુક્ત, ધેટ્સ ઇટ. તો તમે ઘણા બધા મનના પ્રેશર, જેને તમે આપણે સ્ટ્રેસ કહો કે એન્ઝાયટી કહો, બધાથી મુક્ત થઈ જાઓ. મન તમારું મુક્ત બને આ બધી વસ્તુ માટે, બુદ્ધિમાં તો પડેલું જ છે જ્ઞાન, અને પછી એ વ્યક્તિત્વમાં પ્રસરે તો આ બધું વસ્તુ આપણામાં રહે જ નહીં. કારણ કે બધું હું જ છું, હવે ક્યાં કમ્પ્લેન, કોના વિશે કમ્પ્લેન કરશું? જે કંઈ છે જ્યાં હું જ છું, જે કંઈ છે, ધર્મ અધર્મ બધાથી પર છું. ધર્મ અધર્મ તો કેવળ મિથ્યા અભિવ્યક્તિ છે. સમજ પણ પેલું ફલાણું થઈ રહ્યું છે યુક્રેનમાં, એ વસ્તુ હું છું, હું જ છું જ. એટલે આ તો આવું તમને નથી ગમતું ને, તો પછી જુદી વસ્તુ છે. જે કંઈ છે હું છું, તો જે કંઈ હું છે, હું આ બધું, આ બધી થયું એ બધું હું, હા, પણ કયો એ બધું થયું એ કયા સ્તરનું અને હું કયા સ્તરનું, એટલું તો જુઓ. ભિખારી બન્યો પેલો રાજા, પેલો અભિનેતા કરોડપતિ કે હું ભિખારી છું, તો એક ભિખારી બન્યો કે ભિખારી જણાય છે મને કહો. હા બન્યો હોય તો પછી મુશ્કેલ ના, તો ભાઈ આપણે નથી બનવું એવું, તો પેલો નાશ પાડી. મારે ભાઈ એવું ભિખારી તો નથી, હું તો એટલા માટે તો પૈસા કમાયો છું કે આ પ્રકારની ગરીબી ના જોઈએ મારે. અરે ભાઈ તારે તો વેશ છે, આ વેશ હોય મિથ્યા હોય તો પછી શું વાંધો છે? એટલે આ બધું જે છે દુનિયામાં બધું કેટલું સુંદર સુંદર છે, અને બધું આવું એ છે, જે કંઈ છે બધી મિથ્યા અભિવ્યક્તિ છે. એટલે વાસ્તવમાં આત્મા ધર્મ અને અધર્મ બંનેથી પર છે, રાઈટ અને રોંગ બધાથી પર. બધું કેવળ મિથ્યા અભિવ્યક્તિ, મિથ્યા અભિવ્યક્તિ એટલે એ પ્રત્યેક વસ્તુ આત્મા જ છે, પૂર્ણ છે, બસ પતી ગયું. મિથ્યા વસ્તુ ત્યારે જ હોય જ્યારે એનું અધિષ્ઠાન સત્ય હોય, તો નહીં તો મિથ્યા બોલાય જ નહીં. એટલે અનુભવાતી પ્રત્યેક વસ્તુ છેવટે આત્મા જ છે. સર્પનો અનુભવ થઈ રહ્યો ત્યારે રજ્જુ જ છે,
એ મિથ્યા સર્પ ક્યારેય પેલા રજ્જુથી ભિન્ન છૂટો હોય જ ના શકે, નહીં તો મિથ્યા વસ્તુ ટકી છે ને આધારે, અસ્તિત્વ જ એનું રજ્જુને કારણે છે. ચાલો, એટલે જગત વિશે પણ કોઈ ફરિયાદ નહીં, કોઈ ફરિયાદ જ નહીં. કેવું વિચાર કરો તમે, કેવું મન થઈ જાય. કોઈ જગ્યાએ આપણો આગ્રહ ન હોય, વ્યક્તિ સંબંધ રાખવા માંગે, સરસ, ગુડ, ના મારે તમારી સાથે સંબંધ નથી રાખવો, ચાલો સરસ, તમને કોઈ સારું પાત્ર મળો, બસ આવી સારી નોટ સાથે જવા દો, પણ આપણું શું થશે, આપણને બીજા મિત્રો પાસે મળશે. આ તો આ બધું વ્યવસ્થા આવું જ છે. માટે કોઈ જગ્યાએ કોઈ આગ્રહ નહીં. એનીવે, એટલે આ રીતે આ થયું સ્થિતપ્રજ્ઞ લક્ષણમાં જે છે, ક્યાંથી ક્યાં જવાય. એનીવે, કશો વાંધો નહીં, ચાલે તો મારા બીજો અધ્યાયથી આગળ વધવું નથી ને આજે, એટલે એટલે બધી માથાકૂટ ચાલે છે. લેવું પડશે તો લેવું પડશે, ત્રીજો અધ્યાય શરૂ કરીશ જ, પતિ પતિ ગયું છે એ તો બસ. એટલે સ્થિતપ્રજ્ઞ લક્ષણની ભગવાને વાત કરી, અને એમાં બે વસ્તુ કહી ભગવાન, પ્રજાહાતિ યદા કામાન, બસ આ વ્યક્તિ જે છે એની અંદર એમાંથી ઈચ્છાઓએ વિદાય લીધી છે. ઈચ્છાઓ શું કરા વિદાય લે ભાઈ, ઈચ્છા તો મનુષ્યનું ભૂષણ છે. જો ઈચ્છા જ જતી રહે મનમાંથી તો પછી એ મનુષ્યના સ્તરથી નીચે ઉતરી ગયો. ગાયને કંઈ આ વિડીયો કેમેરાની ઈચ્છા છે? કશું એવી ઈચ્છા નથી. એટલે પછી આપણે ગાયના સ્તરે ઉતરી જઈએ? ના 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 ભાઈ, એ ઈચ્છાઓ એટલે પછી એ ઈચ્છાઓ ખરેખર બંધન કરતા હતી વ્યક્તિને, બાંધે. ઈચ્છા પૂરી, ઈચ્છા એવી એવી હોય કે વ્યક્તિને ફરજ પાડે એની પૂર્તિ માટે, તો વાસ્તવમાં મુશ્કેલી. આપણે ઈચ્છી રહ્યા હોઈએ મુક્તિ, અને એવી ઈચ્છા હોય જે આપણને બાંધે, તો પછી બંધનને મુક્તિ તો કેવી રીતે જોડે રહી શકે? એટલે વાસ્તવની અંદર આ બંધ, આમ જે ભગવાને કહ્યું કામમાંથી મુક્તિ, એટલે આવી આવી ઈચ્છાઓમાંથી મુક્તિ, અર્થાત પછી ઈચ્છા પૂરી થાય તો એ સરસ, ન પૂરી થાય તો એ સરસ, કે હું પૂર્ણ છું. ઈચ્છા પૂરતીથી મને પૂર્ણતા નથી આવવાની. આ રીતે પ્રજાહાતી યદા કામાન કહ્યું. અને બીજી વસ્તુ જે ભગવાને કહી એ છે મનનું સમત્વ વગેરે પ્રાપ્ત થાય. વીતરાગ ભય ક્રોધ કહ્યું, રાગ ભય ક્રોધ વગેરેમાંથી મુક્તિ, એટલે મન જે છે વાસ્તવમાં સમત્વ પ્રાપ્ત થાય. જે આવું જ્ઞાન પ્રાપ્ત થયું તો પછી મનમાં સમત્વ હોય, એ મનના સ્તરે. આ બંને વસ્તુઓ મનના સ્તરે ભગવાને કહી, કામના વગેરે છે, આવી આવી ઈચ્છાઓ, બાઇન્ડિંગ ડિઝાયર સ્વામીજી કહેતા હતા. બાઇન્ડિંગ એટલે આપણને એની પૂર્તિ માટે આપણને ફરજ પાડે, આપણે મન એ મનમાં ઉત્પન્ન થાય ને આપણને થાય કે ભાઈ એને ક્યારે નિવૃત્ત કરવા ઈચ્છા, એવું એમાંથી મુક્તિ, તો જ મુક્તિ કહેવાય ને. મુક્ત પુરુષમાં આવું તો હોવું જ જોઈએ. ઈચ્છા હો તો જન્મે, મનુષ્ય છો અને તમને મળેલી ભેટ છે, ઈશ્વરની જ અભિવ્યક્તિ જ છે વાસ્તવમાં, પરંતુ પૂર્તિ અપૂર્તિ માટે કોઈ ફરજ નહીં. અને આ બીજું જે કહ્યું ભગવાને, એ આ રાગ છે, ઈર્ષ્યા છે, આ તે બધું હરીફાઈની ભાવના છે, ક્રોધ છે, એ બધામાંથી મુક્તિ. એટલે મન પરિસ્થિતિઓ આવવાની, એના જીવનમાં આવશે, અપ્સ એન્ડ ડાઉન્સ તો બધા આવ્યા જ કરવાને, તો પ્રારબ્ધ છે, પરંતુ એ મનની એમાં સમતા જાળવી શકશે. અને એમાં ભગવાને સરસ પર ઉદાહરણ આપ્યું સમુદ્રનું, તમને ખબર હોય તો. સમુદ્રમાં જેમ સમુદ્ર હંમેશા પૂર્ણ, એની અંદર નદીઓ પાણી ઠાલવે કે ન ઠાલવે, પૂર્ણ. નદીઓ ઘણીવાર પાણી લાવે વધારે, બહુ વરસાદ પડ્યો હોય એના એના મૂળના, તો પછી વરસાદને લીધે પાણી એ લાવે. ઘણીવાર દુકાળ જેવી સ્થિતિ, વરસાદ ના પડ્યો, પાણી બહુ ન લાવે, પાણી ન લાવે તો પછી સમુદ્ર સુકાવા માંડ્યો, વધારે પાણી લાવે તો ઉભરાઈને નીકળી ગયો, કે કશું નહીં, સમુદ્રની પૂર્ણતા જળવાઈ રહી. એ પ્રકારે એટલે આ પૂર્ણતા અને સમત્વ આજે છે વાસ્તવની અંદર, એ સ્થિતપ્રજ્ઞના લક્ષણો છે. સ્થિતપ્રજ્ઞાના સાધનો શમ દમ અને નિધ્યાસ, સ્થિતપ્રજ્ઞાના લક્ષણો પૂર્ણતા અને સમત્વ. અને આવી વ્યક્તિ જે છે બસ જ્યાં જાય ત્યાં જે પણ પરિસ્થિતિ હોય અને જ્યાં જાય આનંદમાં જ હોય, મુક્ત જ હોય,
બસ ફ્રી બર્ડ એને બસ. એટલે જીવતા એ જીવંત હોય વ્યક્તિ, મતલબ કે એનું જીવન શેષ જીવન હોય એમાં તો આ રીતે મુક્તિ માણે છે. અને દેહ પડી ગયા પછી પણ હવે ફરી દેહનો થકી જે કાર્ય થવાનું હતું એ સિદ્ધ થઈ ગયું, તો હવે વાસ્તવમાં એને ફરી દેહ પ્રાપ્ત કરવાની જરૂર ન રહે. ભગવાન એને ફરી દેહ આપે જ નહીં, જન્મ ફરી જન્મ જ ન થાય, વિદેહ મુક્તિ કહીએ. આ રીતે પ્રાપ્ત થાય. આ રીતે અહીંયા આ ચોથો અને છેલ્લો ટોપિક હતો બીજા અધ્યાયનો, સ્થિતપ્રજ્ઞ વિભાગ, 54મા શ્લોકથી તે 72મા શ્લોક સુધી એ પતી ગયો. આપણે બીજા અધ્યાયની સમારી પૂરી થઈ ગઈ. હવે ત્રીજો અધ્યાય જે છે શરૂ કરીએ, હજુ તો ઘણો સમય છે અત્યારે આપણી પાસે. ત્રીજા અધ્યાયની સમારી, અને તમે જાણો છો આ ત્રીજા અધ્યાયની અંદર ટોપિક છે કર્મયોગ. અને એનું બેકગ્રાઉન્ડ શું છે, અર્જુનના પ્રશ્નથી શરૂઆત થાય છે. અર્જુનના પ્રશ્નથી આ શરૂઆત થાય છે. અર્જુનને એક સંશય હોય છે અને એ સંશયની વાચા આપે છે એના શ્લોક, એના એ પ્રથમ શ્લોકની અંદર. અને એની એ સંશય શેના કારણે છે, બીજા અધ્યાયને કારણે છે. જે ભગવાન અત્યાર સુધી બધું કહ્યું બીજા અધ્યાયમાં, એને કારણે અર્જુનને આ એક સંશય ઉત્પન્ન થાય છે. શું થયું બીજા અધ્યાયમાં, શું એવું થયું તો ભગવાન રાજ અર્જુનને સંશય થયો. એટલે કહે છે કે ભગવાને વાસ્તવમાં જ્ઞાનયોગ અને કર્મયોગ બંનેની જે વાત કરી, પણ ભગવાને તમે જુઓ તો જ્ઞાનયોગ પર વધુ ભાર આપ્યો. શરૂઆત જ ઇન્ફેક્ટ ત્યાંથી કરીને 11મા શ્લોકમાં, શોચાનંદ શોચસ્થ પ્રજ્ઞાવાદાંશ ભાષશે ગતાસુ ન ગતાસુંશ નાનું શોચંતી પંડિતા. જે ખરેખર જ્ઞાન હોય ને એ અર્જુન શોક ન કરે. તું અત્યારે જે શોક કરી રહ્યો છે કારણ કે તારામાં હજુ એ જ્ઞાન નથી, જ્ઞાન રહેલું જ કશાકનું આત્મવિષયક, એને કારણે તું શોક કરી છું. ખરેખર જ્ઞાની હોય તો શોકમાંથી મુક્ત છે એમ કરીને ભગવાને જ્ઞાનથી શરૂઆત કરી. આ બીજા પછી તો 12મા શ્લોકમાં તો ચોખ્ખું ચોખ્ખું કહી દીધું. કોઈ અહીંયા આત્માના સ્તરની જ સીધી વાત કરી, આત્મા વિશે જ વાત કરી. અહીંયા મહાભારતના યુદ્ધમાં તું પણ કદી મરણ પામવાનો નથી ને હું મરણ પામવાનો નથી ને આ બધા જે ઉભેલા છે આટલા બધા કોઈ મરણ પામતું જ નથી, પહેલાં એ લોકો કદી જન્મ્યા નથી, મરણ પામ્યા નથી, ભવિષ્યમાં એ નથી મરણ પામવાના, અત્યારે આપણાથી વિધેય જશે તોય નથી મરણ પામવાના, આવું બધું ભગવાન કહેવા માંડ્યું. મતલબ ભગવાન દેહની વાત કરતા જ નથી, દેહથી કોઈ વિલક્ષણ વસ્તુ છે, સત્ય વસ્તુ છે એની વાત કરી રહ્યા છે. દેહનું તો મરણ થાય જ છે, પરંતુ દેહ આત્મા છે ને એ વસ્તુ માટે ભગવાને સીધી આવી જ વાત કરી. એટલે આત્મા જન્મ મૃત્યુથી પર છે કોઈ, અને માટે મૃત્યુનો શોક, આ જતા રહેશે, ભીષ્મ અને દ્રોણ જતા રહેશે, એમના વગર હું કેવી રીતે જીવીશ. અરે ભીષ્મ અને દ્રોણનું શરીર જશે, આત્મા તો કદી મરણ પામતો જ નથી ખરેખર, પણ શરીર જ વાસ્તવમાં ભીષ્મ છે. શરીર ભીષ્મ હોય તો પછી આ મરણ પામ્યા પછી ભીષ્મ સાથે વ્યવહાર કરો ને, હે મરણ પામી જાય. તમે તો કહો છો ભીષ્મ આ દેહ છે એ જ ભીષ્મ છે, તો દેહ ભીષ્મ હોય તો ભાઈ આ મૃત્યુ થઈ ગયું તો એ વ્યવહાર કરો, એની સાથે વાતચીત કરો, બધું કરો, એમને જમવા માટે આમંત્રણ આપો, કશું નહીં થાય. હા એટલે ખરેખર જેની સાથે વ્યવહાર કરો છો એ તો પેલો ચેતન હતો ને, હા અને એનું તો મરણ થતું જ નથી, દેહનું મરણ થાય, દેહનો જન્મ છે મરણ છે વગેરે. એનીવે એટલે ભગવાને 11મા શ્લોકમાં જ્ઞાન, કારણ કે બે ટોપિકની વાત કરવાનું એકમાં વધારે મહત્વ આપો અને પછી કરવાનું કહો બીજું વસ્તુ, તો પછી તો થાય ને એવું કંઈક છે. એટલે ભગવાને આ રીતે જ્ઞાનનો મહિમા ગાયો. જ્ઞાન આત્મજ્ઞાન એટલે આત્મજ્ઞાન એટલે ભગવાને આત્માના સ્વરૂપની વાત કરી, આત્માનું જ્ઞાન પ્રદાન કર્યું. આપણે વાત કરી 11 થી 38 શ્લોક, અને પછી પાછું છેલ્લે એ કરી, એ તો શરૂઆત તેનથી કરી, અને છેલ્લે પાછું કહ્યું કે જો જ્ઞાની આ સ્થિતપ્રજ્ઞ વિભાગ, એમાં પાછું છેલ્લા શ્લોકમાં તો કે એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહી હતી સ્થિત્વાસ્યામંત કાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતી. અરે અર્જુન તું છેવટે તારે તારા જીવનની થોડી ક્ષણો બાકી હોય અને જો આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તોય તને નવો જન્મ નહીં મળે. છેલ્લે છેલ્લે વૃદ્ધાવસ્થાને હવે ચાલી નથી શકતો કંઈ નહીં, એ વખતે તને જ્ઞાન થઈ ગયું બ્રાહ્મી સ્થિતિ, અર્થાત જ્ઞાનમાં આત્મસાત થઈ ગયું, જ્ઞાન આત્મસાત થઈ ગયું તોય બ્રહ્મનિર્વાણ મૃચ્છતી. બસ એટલે ભગવાને તો ખૂબ જ્ઞાન જ્ઞાની બધાની મહિમા ગાયો. અને પછી આ
કર્મયોગની તો વાત ભગવાને કરી જ હતી. 48મા શ્લોકમાં જ ભગવાને કહ્યું, યોગસ્થ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. હે, યોગમાં સ્થિર થઈને કર્મ કર, કર્મ અર્થાત યોગની ભાવનાથી કર્મ કર. કર્મયોગની વાત કરી ભગવાને, સંગમ ત્યક્ત્વા કર્મફળ માટેનો સંગ ના રાખીશ, કર્મફળને અપેક્ષા જરૂર રાખ, તો જ તું કર્મ કરીશ ને. કર્મફળ તારા મનમાં નહીં હોતું કયું કર્મ કરીશ. કર્મ તું કરું જે તે કર્મ પસંદ કરું, તે તો જે તે કર્મફળને અનુરૂપ જ તું પ્રકર્મની પસંદગી કરું. એટલે એ તો અપેક્ષા હોય જ કર્મફળની, પરંતુ તારું મન ખુલ્લું છે કે હું ધારું એ કર્મફળ મળવું જ જોઈએ એવો આગ્રહ મારો નથી. કારણ કે એ તો ગમે તે આવતું, કારણ કે એ કર્મનું ફળ જે આવતું હશે એમાં અસંખ્ય પરિબળો કામ કરતા હશે કર્મ અને કર્મફળ વચ્ચે. એટલે મેં પુરુષાર્થ કર્યો એ તો એક પરિબળ છે, પણ એના સિવાય બધા કેટલા પરિબળો છે. કર્મ કર્યું આ જગત તરફ, જગતના નિયમોમાંથી છેવટે આવ્યું, નિયમો દ્વારા કર્મ કર્મફળની નિયત થયું, અને જગત ઈશ્વર છે માટે ઈશ્વરે જ તમને ફળ આપ્યું. જે તે નિયમ બતાવે છે કે નિયમ પાછળ કોઈ બુદ્ધિ છે, નિયમ ક્યારે હોય, કોઈ બુદ્ધિ વગર નિયમ હોય? એટલે બધા નિયમો આવે છે, પણ નિયમ નિયંતા કોણ છે? જેણે બધા નિયમ, ખરેખર નિયમો જે નિયંતા જ નિયમોના રૂપમાં છે. માટે તને જે કર્મફળ મળે છે તો ઈશ્વર જ આપે છે, માટે તું એનો પ્રેમથી સ્વીકાર કરો. કર્મફળ માટેનો સંગ, સંગ એટલે અહીંયા આગ્રહ, સંગ એટલે આમ તો આસક્તિ, પણ એટલે કે આગ્રહ, આ જ મળવું જોઈએ. અરે ન મળ્યું, નિરાશા, ના ના ના, મન તારું મુક્ત છે. સિદ્ધ સિદ્ધિઓ હો સમોભૂત્વ, માટે સિદ્ધિ સફળતા કે અસિદ્ધિ નિષ્ફળતા, સમોભૂત્વ સમત્વ, ચાલો ઈશ્વરે પ્રસાદ આપ્યું, પ્રસાદ બુદ્ધિ ઈશ્વરે જે આપ્યું એ મારા માટે યોગ્ય છે. જે નથી મળ્યું એ આવ્યું હોત તો જીવનમાં જરૂર તકલીફ થઈ હોત, એ મને ખબર નથી પડતી, પણ એ તો સર્વજ્ઞ છે, એને ખબર છે. અને માટે ઈશ્વર જે આ પ્રદાન કરે એની પાછળ કોઈ દિવસ પહેલું નહીં, જો આ ફલાણું નથી કર્યું ભગવાન મને હેરાન કરશે. મોટો ભય જેમ જગતનો ભય છે એવો ઈશ્વરનો બહુ મોટો ભય છે આપણને. હા, આજે આ પૂજા નથી કરીને કંઈ તકલીફ થવાની, જોજો. આજ પહેલાં હનુમાનજીને મેં રહી ગયો પ્રસાદ ધરાવવાનો, એટલે હવે આજે તકલીફ થવાની છે ચોક્કસ. અને એમાં જ ખાલી પગથિયા ઉતરતો હતા, છેલ્લા પગથિયે જરાક સહેજ આપણે અડબડ થઈ, જોયું સજા કરીને. કોઈ દાડો સજા ના કરે, ઈશ્વરનું જ્ઞાન આપણું એવું હોવું જોઈએ. ઈશ્વર એવો જ છે, આવું સજા કરે અંદર, મને પેલું ધરાયું નથી માટે હું એનો ઠીક. આવું ઈશ્વરમાં કોઈ કલ્પનાએ ના આવે. જીવ હોય એમાં હોય જીવ બુદ્ધિ ધરાવતી, જે અપૂર્ણતા, જેને અપૂર્ણતા સાલતી હોય ને એને આવું હોય, જેને મર્યાદા સાલતી હોય ને એને એવું હોય મને આપ્યું નહીં તો હવે એને બતાવી દો. આવું બધી પૂર્ણ પૂર્ણતા હોય ત્યાં ક્યાં આવું હોય? આપ્યું તો ઠીક ને, એને ધરાવ્યું તો ઠીક, ધરાવ્યું હોત તો એના ફાયદામાં હતું પ્રસાદ, આ ધરાવ્યો હતો, ના ધરાવ્યો તો એના એના માટે જ. તમારો પુરુષાર્થ છે તો ઈશ્વર કોઈ દિવસ તમારી પાછળ ના પડે. માટે એ જો પછી આ કર્મફળ આપતો હોય તો પછી એમ ખરેખર મારા હિતે જ છું છે, માટે યોગ્ય છે એ જ આપ્યું છે મને. આવું આવી શ્રદ્ધા, આનું નામ શ્રદ્ધા. આપણે કહીએ ખરી, મને તો ઈશ્વરમાં બહુ શ્રદ્ધા છે, પણ એ તો એ છે ને જ્યારે જ્યારે સારું સારું આવે ત્યારે જ આવું હોય છે. સેત બગડે એટલે તરત પછી બધું ઈશ્વરમાંથી શ્રદ્ધાએ ઉઠી જાય ને, ઈશ્વરને એને પૂજા પૂજા બધું મૂકી દેતા હોય લોકો. મેં તો દેવલાઓ પધરાવી દીધા, એમ કે નદી એક બેન પાઠ કરતા હતા, બહુ જ બધા એટલા પાઠ કરે બેસીને પૂજા રૂમમાં, પહેલાં પૂજા કરે પછી પાઠ કરે. અને પછી એમની એક દીકરી હતી, એક જ દીકરી, પણ સંભાવ કોઈક એને કારણે એનું ઠેકાણું નહોતું પડતું. બિચારી ભણેલી આમ તો ખાસું, બહુ ભણેલી, અને પરંતુ કોઈક ખબર નહીં એને ગ્રહો બિચારીને કેવા હશે. એટલે એ લોકોએ, અને પાછા પતિએ નહીં, બેન એકલા, એટલે એમને વધારે ચિંતા, અને થઈ જાય તો સારું, એટલે મારે ચિંતા. અને એના માટે બધી બચત કરેલી, કેટલું પણ એ દીકરીનું થતું નહોતું. 28 વર્ષ, 29, 30, 31, 32, 33, 34, 35, અને આ બેન પાઠ કર્યા કરે, પૂજા પાઠ પૂજા કે ભગવાન કંઈક, અને ન થયું 40 વર્ષની થઈ. આ બેનનો ગુસ્સો ગયો, પૂજા રૂમ આખો ક્લીન કરી નાખ્યો, બધું ક્લીન, એક એક
સામાન વગરનો ઓરડો કરી દીધો, બધું પધરાવી દીધું, દેવલાઓ પધરાવી દીધા, પેલી પુસ્તકો હતા બધા ફેંકી દીધા, બધું. એટલો બધો ગુસ્સો આવ્યો, ભગવાન નામ આવે ને એમને આમ એટલો ગુસ્સો આવે, નાસ્તિક જ થઈ ગયા. સાચી હકીકત કહું છું તમને, તમને કેવી રીતે ખબર પડી? તમે જોવા ગયા છે? એમણે જ મને કહ્યું, એ પરિચયમાં હતા ને એમણે જ મને કહ્યું, મેં તો બધું મૂકી જ દીધું છે, આટલા આટલા પાઠ કરું ને કશું એના અને એના માટેથી સંકલ્પ થઈને કરું ને એનું ના થાય તો હું કેવી રીતે માનું કે છે? ને તમે કહો પાછો હિતે જ છું, દયાળુ ને કૃપાળુ, આવું છે. પણ એ કદાચ થયા હોત તો એ બીજે દિવસે ઘેર પાછી ન આવી હોત એ ખાતરી છે તમને? હા, તમારી બધી બચત કરીને તમે ઉડાવી દઈને એ બચત લગ્ન કરી દેતા એના અને એ વ્યક્તિ બીજે દિવસે પાછી ઘરે ન આવત એ ખાતરી છે કે એનું જીવન પાછળ લગ્ન જીવન સુખી જાત એવી ખાતરી છે તમને? જો એ ખાતરી તમને હોત તો પછી તમે કહો કે ના ભાઈ એણે ના કરાવ્યાવડાવ્યું તો એ ખોટું થયું. એટલે જે નથી મળ્યું ને એ મળવા યોગ્ય નહોતું. આ બહુ મોટી વસ્તુ છે, અનુનામ ઈશ્વરમાં શ્રદ્ધા. જે નથી મળ્યું એ મળવા યોગ્ય નહોતું. સમજ, મારે લગ્ન થયા ને એ જ મતલબ, હું તો મને બહુ દાજ ચડે ભગવાન પર. લગ્ન થયા માટે હોય દાજ, એવું બને? એવું નથી કે લગ્ન ન થયા માટે, લગ્ન થયા પછી હું તો આટલું બધું ભગવાનને ભજતો હતો, મને તમે મળી ગયા હોત 26મા વર્ષે તો હું ના કરે. આ બધા ક્યાં હું પડોજણમાં પડ્યો? આટલું બધું મેં ભગવાનની ભક્તિ કરેલી તોય મને અમા નાખ્યો એમ કે છે ભાઈ લોકો, આવું એ બોલે છે બંને ટાઈપનું. એનીવે, જે નથી મળ્યું કે જે મળ્યું છે એ ઈશ્વરનો સંકલ્પ છે. જરૂરી હતું એ મળ્યું છે, નથી જરૂર એ નથી મળ્યું. બસ હું ઈચ્છું છું પરંતુ એણે નથી ઈચ્છું તો જરૂર ખરેખર, કારણ કે હું અલ્પજ્ઞ છું, મને બહુ ખબર, હું સર્વજ્ઞ હોઉં તો જરૂર કમ્પ્લેન, પણ સર્વજ્ઞ કમ્પ્લેન કરે જ નહીં. કારણ કે બધી વસ્તુનું જ્ઞાન હોય, એને ખબર હોય કે આ મળ્યું હોત તો પછી આમ થયું હોત, આ મળ્યું હોત, આ નથી મળ્યું એ સારું થયું છે, જો મળ્યું હોત તો આ થયું હોત, અને અત્યારે જે મળ્યું છે એ મળવા યોગ્ય હતું. કારણ કે આવા આવી વસ્તુ હતી મારામાં, આ મળી ગયું એના કારણે એને સપોર્ટ મળ્યો, જે પણ. એટલે કોઈ કાળે તમને આવી ફરિયાદ ન જન્મે ઈશ્વર માટે. બસ દેટ્સ ઇટ. સિદ્ધ સિદ્ધિઓ હો સમો ભૂતવા સમત્વ યોગ ઉપચાર, પ્રસાદ બુદ્ધિ જેને પ્રતિ છે. એ પછી ભગવાને કહ્યું, યોગસ્થ કુરુ તમ કુરુ, યોગમાં સ્થિર થઈને એટલે આ પ્રકારની ભાવના સહિત તું કર્મ વગેરે કર, કર્મફળ માટેની ભાવના આવી હોવી જોઈએ, કર્મની પાછળ આ પ્રકારે બીજી ભાવના અર્પણની બુદ્ધિ વગેરે વગેરે. પરંતુ અર્જુને કંઈક જાણે બરાબર સાંભળ્યું નહીં કે શું થયું, પરંતુ એણે એણે આ વસ્તુ બરાબર ગ્રહણ ન કરી અને એને એટલે પ્રશ્ન ઊભો થયો. શું પ્રશ્ન ઊભો થયો? કે તમે જ્ઞાન યોગને આટલું બધું મહત્વ બતાવ્યું, શરૂઆત જ એનાથી કરી, અને જ્ઞાન યોગથી અર્થાત તું શોકમાંથી મુક્ત બની જઈશ, મોક્ષ મળશે વગેરે વગેરે, રોગમાંથી મુક્ત થઈ જઈશ, શોકમાંથી મુક્ત થયો એટલે કે પેલા રાગમાંથી મુક્ત થયો, રાગ જ શોકને જન્મ આપે, શોક મનમાં ન હોય તો કોઈ મોહ ન હોય, મન આપણું શોકથી આચ્છાદિત થઈ ગયું હોય ને એટલે પછી વિવેક શક્તિ જે છે આપણી બરાબર જાગૃત ન થાય, મોહિત મન હોય ને એમાં એ વસ્તુને બરાબર જોઈ ન શકે, જેવું છે એવું ન જોઈ શકે, કારણ કે મન મોહમાં મોહ ઉત્પન્ન થઈ ગયું છે. એટલે આ રાગ શોક મોહ વગેરે આપણે જોયું હતું ને એમાંથી મુક્ત થઈ ગયો હોય વ્યક્તિ, એવું આનું ફળ છે આ જ્ઞાનનું. તો એટલે તો તમે તમારે મને કહેવું જોઈએ કે તું આ જ્ઞાન માટે પ્રયત્ન કર, તને કંઈક મને શોક ઉત્પન્ન થયેલો છે અને એની આ દવા સીધી સીધી દવા તો આ જ છે તારે. અને પાછું એટલું જ નહીં, તમે પાછું આગળ વધીને જ્ઞાન પ્રાપ્ત કરનારના પણ વખાણ કરો છો. જ્ઞાન પ્રાપ્ત કરનારની સ્થિતિ એશા બ્રાહ્મી સ્થિતિ, મેં કહ્યું હમણાં બ્રાહ્મી સ્થિતિ, અને એને પછી જન્મ જ નહીં થાય ને જીવે જીવન દરમિયાન એ મુક્ત છે ને આમ ને તેમ, એના લક્ષણો તમે મને કયા રાગ ભય ક્રોધ વગેરેમાંથી મુક્ત થઈ ગયો તો પછી હું મુક્ત જ થઈ જાઉં ને. એટલે તમે જ્ઞાન તો શરૂઆત જ એનાથી કરીને મહત્વ બતાવ્યું એનું, અને વળી પાછા જ્ઞાનીનું વખાણ કર્યા તમે તો એનો મહિમા ગાયો.
એટલે તો પછી તમારે મને કેવું જોઈએ કે તું જ્ઞાન જ પ્રાપ્ત કર હવે, કારણ કે મને શોક વગેરે છે, રાગમાંથી ઉત્પન્ન થયેલો આ તે ભીષ્મ વગેરેના રાગમાંથી ઉત્પન્ન થયો છે, તો મારે પણ એ જ કરવું જોઈએ ને. તમારે મને એ જ કહેવું જોઈએ કે આ જ્ઞાન પ્રાપ્ત કર. અથવા તો પછી હવે તમે કર્મયોગની પણ વાત કરી એટલે તમારા મનમાં કદાચ કે મારે કર્મ કરવું જોઈએ, તો કર્મયોગની વાત કરો પણ કર્મયોગીની પ્રશંસા કર્યા કરો. તો ભાઈ જ્ઞાનની જ્ઞાનીની પ્રશંસા કરો ના કરવી જોઈએ, તમારે કર્મયોગીની પ્રશંસા કરવી જોઈએ. કારણ કે તમે ઈચ્છો છો કે મારે કર્મ કરવું છે કરવું જોઈએ, તો કર્મયોગીની પ્રશંસા કરો કે જેથી કરીને મને ઉત્સાહ જન્મે. તો એ તમે કરતા નથી. કર્મયોગની વાત ભલે કરી, કર્મયોગીની પ્રશંસા ક્યાં કરો છો? ના, પણ કર્મયોગીની થોડી તો પ્રશંસા ઇન્ડાયરેક્ટલી ગણાય જરૂર, પણ જ્ઞાની જેટલું કર્યું, જ્ઞાનીની પ્રશંસા કરી એટલું કર્યું? આટલા બધા શ્લોકો 54 થી 72 ના? ઓહો, જ્ઞાની તો આમ ને તેમ ને, આમ તો મુક્ત થઈ જાય સંસારમાંથી ના, પ્રજાથી યદા કામાન, અરે એ તો ફ્રી બર્ડ છે, જ્યાં જાય ત્યાં મુક્ત જ હોય, આનંદથી વિચરણ કરતો હોય. આવું કર્મયોગી માટે કહ્યું તમે શ્લોકો 20 શ્લોકોમાં કહ્યું તમે, 18 શ્લોકોમાં કદાચ કહ્યું ઓહો સમત્વ હોય એના મનમાં. બરાબર છે ભાઈ, તો કંઈ પણ અનુષ્ઠાન કોઈ પણ સાધનનું તમે અપનાવો તો એના થકી જે ફળ મળવાનું હોય તો તમે કહો જ ને ભાઈ. એટલે તમે મારે ઈચ્છો કે મારે કર્મ કરવું જોઈએ, કર્મયોગ કરવો જોઈએ, તો ભાઈ કર્મયોગીની પ્રશંસા કરવા જેવી હતી. જ્ઞાનની વાત કરી, જ્ઞાનનો મહિમા અને જ્ઞાનીનો મહિમા ગાયો, અને કર્મયોગની વાત કરી, પણ તું કર્મયોગીની તમે એવી પ્રશંસા નથી કરી. એટલે વાસ્તવની અંદર એટલે મને મારે શું સમજવું, અને એ મને સમજણ ના પડે હું તમને પૂછું, તમે બેમાંથી એક કહો તો સારું. પણ તમે કરો છો એક વસ્તુ, બોલો છો કંઈક અને કરો છો કંઈક. તમે જ્ઞાનની વાત કરી, જ્ઞાનીની પ્રશંસા કરીને મને તમે કર્મ કરવાનું કહો છો. એટલે આ તો એડવર્ટાઇઝમેન્ટ તમે એક વસ્તુની કરો, અને ખરીદવાનું કોઈ બીજી વસ્તુ કહો, એના જેવી વાત છે. તમે એડવર્ટાઇઝમેન્ટ કરો કશાકનો, એનો મહિમા ગાઓ. કેમ? તો ભાઈ તમે ખરીદો એ વસ્તુ. તમે મહિમા ગાઓ એક વસ્તુનો, અને મને ખરીદવાનું કહો બીજું. તો આ કઈ રીતે? જ્ઞાન અને જ્ઞાનીની પ્રશંસા કરીને તું અમે મને કહો કે તું યુદ્ધ કર, કર્મ કર. તો વ્યામિશ્રેણ એવા વાક્યને વિમોહ હોય છે. એટલે મને લાગે છે કંઈક ગરબડ છે. વ્યામિશ્રેણ એવા વાક્ય તમારા વાક્ય, તમારો ઉપદેશ, એના દ્વારા કશું આમ સ્પષ્ટ નથી થતું શું કરવું. પ્રશંસા તમે કર્મયોગની કરી હોત તો જુદી વસ્તુ હતી, તો હું સમજી જ શકત. તો જ્ઞાની તમે ન કરી હોત, પણ તમે જ્ઞાનીની જ પ્રશંસા કરી, જ્ઞાનથી શરૂઆત કરી, જ્ઞાનથી જ્ઞાનીથી પરિસમાપ્તિ કરી યોગ અધ્યાયમાં. એટલે એનો અર્થ કે તાત્પર્ય એમાં જ છે, ઉપક્રમ ઉપસંહારો અભ્યાસ ઉપક્રમ ઉપસંહારો. શરૂઆત જેનાથી કરો, આમ તો સમાચાર વાંચનારો બહુ એ બધા સમાચાર વાંચે, ન્યૂઝ રીડર, પણ શરૂઆત જેનાથી કરે ને અંત જેનાથી કરે તમારું કે આ મુખ્ય સમાચાર છે. હા, એટલે એ વસ્તુ તમે મને કહો કે તું તારે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, જો જ્ઞાની કેવો હોય છે, એવું તમે ન કરે. આથી શરૂઆત થઈ ત્રીજા અધ્યાય અર્જુનના આ ડાઉટથી. એમાં પહેલા 7 શ્લોકો જે છે એ આ ઇન્ટ્રોડક્શનના શ્લોકો કહી શકો. એમાં અર્જુને આ પ્રશ્ન કર્યો અને કે હે ભગવાન, તમે મને કહો ખરેખર બેમાંથી સારું શું, કર્મયોગ કે જ્ઞાનયોગ, મારા માટે શું સારું હોય તમે મને કહો. મારે જ્ઞાનયોગનું અનુષ્ઠાન કરવું, જ્ઞાન પ્રાપ્ત કરવું, કે કર્મ યુદ્ધરૂપી કર્મ કરવું, મોક્ષ માટે સારું શું, મારે રાગ શોક વગેરેમાંથી મુક્ત થઈ જવું છે, શોકમાંથી મુક્ત થવું છે, તેના માટે સારું શું, મને શોક ઉત્પન્ન થયો છે ભીષ્મ વગેરેના રાગ માટે પ્રત્યે રાગ હોવાને કારણે, તો પછી મારે તો એ જ કરવું છે, તો એના માટે હવે આ સારું શું બેમાંથી તમે મને કહો. આ યુદ્ધ કરવાનું ના કહો, યુદ્ધ કરવાથી શોક થોડો થવાનો છે, ઉપરથી વધશે, આ લોકો હણાઈ જશે. એટલે એ યુદ્ધમાં તો લોહીની નદીઓ વહે, હવે એ બધું જોઈને કોઈ શોકમાંથી મુક્ત થવાય કે શોક વધારે થાય? આને માટે અર્જુનને આમ તકલીફ ઊભી થઈ કે આ શું ભગવાન શું કરે છે. જ્ઞાનથી શરૂઆત કરી, જ્ઞાનીની પ્રશંસા કરી,
અને એ જ શોકમાંથી વીતરાગ ભયક્રોધ વગેરે રાગ શોક વગેરેમાંથી એ જ મુક્ત થાય જે જ્ઞાન પ્રાપ્ત કરે. તો પછી આત્મ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ ને મારે, શોક મોક્ષ માટેનું, શોકમાંથી મુક્તિ માટેનું કારણ શું છે એ જ હોવું જોઈએ ને. તો તમે કર્મયોગનું કહ્યું, એ તો કહ્યું તો કહ્યું બરાબર, પાછું પણ મને કહો, તમે સીધે સીધું કહો છો યુદ્ધ કર તું, બીજા ધ્યાને કહ્યું ભગવાન યુદ્ધસ્વ વિગત જ્વર, યુદ્ધસ્વ યુદ્ધ કર, આ તો શોક નહીં, શોકમાંથી મુક્તિ નહીં વધારશે, એટલે આ સમજાતું નથી. અને ભગવાન અહીંયા સ્પષ્ટ કરી દે છે કેટલીક વસ્તુઓ જે આપણે બધાએ જાણવા જેવી છે. અને એ શું છે વસ્તુ જાણવા જેવી, કંઈક ફંડામેન્ટલ જે છે વેદાંતના, એ આવતી વખતે ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.